प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनो हार्दिक स्वागत छे। धोरण 6 विषय गुजराती सेमिस्टर 1। पाठ 3 द्विदल। आ पाठना पहला भाग में आपने लेखकनो परिचय, पाठनो सार अने पाठनु वाचन करीशू। तो चालो विद्यार्थी मित्रों, सौ प्रथम आपने लेखकनो परिचय मेळवीशू। आ पाठना लेखक छे डॉक्टर आईके विजरीवाड़ा। तेमनो जन्म 14/7/1960 में थयो हतो। डॉक्टर आईके विजरीवाड़ानो जन्म भावनगर जिल्लाना अमरगढ़ में थयो हतो। तेओ व्यवसाय डॉक्टर छे। साइलेंस प्लीज, मोतीचारो, प्रेमनो पगरव अने उंदर भाई ने आँखो आवी वगैरह एमना जाणीता पुस्तको छे। हवे आपणे पाठनो सार समझीशू। अहीं बे बोध कथाओ सादी अने सरळ शैलीमां आपवामां आवी छे। प्रथम बोध कथामां शिल्पीनी आत्मनिष्ठा अने प्रभुनिष्ठा सुंदर रीते व्यक्त थई छे। तो बीजी बोध कथामां एक युवक पोताना व्यवसाय प्रत्ये केटलो गंभीर अने सन्निष्ठ छे एनी चोटदार शैलीमां रजूआत छे। हवे आपणे पाठनुं वाचन करीशुं। ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો। એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે ગયો હતો। ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। પેલા માણસને એના કામમાં રસ પડી ગયો। એ શિલ્પીની બાજુમાં બેસી ગયો। अचानक एनु ध्यान बाजू में पड़ेली एवीज अन्य एक मूर्ति पर पड़ो। मंदिर में एक सरखी बे मूर्तियों की जरूर छे? ना, आवी एक ज मूर्ति नी जरूर छे, परंतु आ बीजी मूर्ति में थोड़ुक नुकसान थवाथी छेल्ली गड़िए पड़ती मुकवी पड़ी छे। पेला माणसे उभा थईने पड़ती मुकायेली मूर्ति ने चारे तरफ थी तपासी जोई। એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયો। એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યો, આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે ઘસરકો થઈ ગયો। તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર। ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શા માટે? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર નાનો ઘસરકો છે? ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને। એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો। બે સ્વમૂલ્યાંકન। એક યુવક પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો। દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી। દુકાનદારે હા પાડી। યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો। અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો। સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી। મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખેલો છે। મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય તેના કરતાં અડધા પગારથી હું લોન કાપી દઈશ।
ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ, અને એ પણ કોઈ વધારાની રકમ વગર. ના ભાઈ, આભાર. મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યો. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો, એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એક કુમારી એને સ્પર્શી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સમજ આપણે આ પાઠના ભાગ 2 માં મેળવીશું. પ્રણામ.